આવી ગયા આ સુરીની બેન છે કેમ સુરી સાથે નથી રમતી ના ના વિજય કાકા અમારી બેન નથી મારી બેન પણ હતી આ તુલી છે મારી માં શું આટલી નાની છોકરીના તમે બીજા લગ્ન કર્યા એમાં આટલો આઘાત લગાડવાની જરૂર નથી મે મારી દીકરીના લગ્ન બરાબર ઉંમરે કર્યા છે આ બરાબર ઉંમર છે તો શું એને મોટી કરીને ઘરે નંગની જેમ બેસાડવાની છે તમે કેવી રીતે આવું વિચારી શકો તમારી આ રૂઢિચુસ્ત માન્યતાઓ અને વિચારોને લીધે નાની છોકરીનું બાળપણ ઢોળાઈ ગયું આ તો બધે જ છે છોકરી આટલી ઉંમરે જણીને તો માં બની જવી જોઈએ માનવામાં નથી આવતું ક્યાં છે આનું બાળક કોણ છો તમે તમને પૂછું મેં તમે સો કોણ તમે સરપંચ સાહેબે મને એક મિનિટ જો અમસેને કોક અજાણ્યાના ઘરમાં ઘરી ન જવાય આ અમારું ગામડું છે તમારું શહેર નથી નામ પારકા ઘરમાં બૈરા એકલા હોય ને ત્યારે તમે ઘરમાં ઘૂસો ને તો બૈરાને લાજ લાગે એટલે મહેરબાની કરીને ગામના ઘરોમાં ડોક્યું ન કરો તમે હોશિયાર ભલે હો પણ અમારા ઘરની લાજે તમને આવકાર નહીં તો એવું નથી પણ બસ આગળ હવે એકે વાત નહીં હાલતી પકડો સવલી રૂખી સોનલ રમી તારા અલે ઓ આ તારાના તો લગન નથી થયા આપણું શું કહ્યું કોણ નામને માણસ જોવા આવવાનું છે તો તમારે ને મારે શું ચિંતા હા હા તો હાલવા તો જેમ હાલે છે એમ ને દોડાવો આપણી ગાડીને પુરપાટ આ પુરપાટ તો આપણી ગાડી દોડી ગઈ જોયું નહીં ધંધેરો પીટવાનો લાભ અરે લાભ નહીં લોટરી લોટરી તમે કહો સંખ્યા કેટલી થઈ એટલે મોટા ભાઈને ટેલિફોન જોડીએ એક મિનિટ હજુ એક પાનું ગણતરીમાં બાકી છે કુલ 59 સ્ત્રીઓના નામ આવ્યા છે ઓહો બધાના અંગૂઠા ને બધું મળી ગયું એટલે કાયદે કે રીતે પૈસા આપડા થયા 8-10 લાખ રૂપિયા તો આરામથી મળી ગયા છે હા હા ને કાલે તો બીજા ગામના લોકો પણ આવવાના છે એટલે મોટા ભાઈ લાખોપતિ ને આપણે લખપતિ તો બની જ ગયા બસ પેલા સરપંચના છોકરાને સંભાળવો પડશે પૈસા ભલભલાને સંભાળી લે છે ડોક્ટર મજૂરી કરે ને મોટા ભાઈ માટે આપણે પૈસા છાપીએ ચલો જલ્દી મોટા ભાઈને ફોન લગાડો ને પછી કરો મિજબાની હા હેલો વિજય કાકા તમને ખબર છે હું તમારા માટે શું બનાવીને લાવી છું ટેન્ટેન આજો પ્લાસ્ટિક ની બોટલ માંથી બનાવેલું સ્ટેન્ડ છે આમાં છે ને ચમચી ચપ્પુ ને તમારી પેન પર મૂકી શકાય અને છે ને જે જમતો હોય ને ત્યાં મૂકવાનું અને આવું મેં સરપંચ સાહેબ ના ત્યાં જોયું હતું હાથેથી બનાવેલું છે કહું તમને અમારા સરપંચ સાહેબ ની છે ને પાણીનું મોટું કારખાનું છે ત્યાં આવી પ્લાસ્ટિક ની બોટલો મળે છે ને મેં ત્યાંથી એક આવી બોટલો લીધી અને પછી એને વચ્ચેથી કાપી ને પછી એના પર કાગળ લપેટી દીધું આ જો કેવી થઈ છે સારું છે બસ ખાલી સારું છે અરે ખરેખર સારું છે તારી વિચાર શક્તિ અને ધગશને સલામ છે રહેવા દો કીધા પછી કહેવાનો શું ફાયદો આના કરતા તો મારી બેન પણ મારું ને ગોપી સારી ખોટું તો ખોટું બસ સારસ છે એટલું તો કે
સારું તો જા એમની સાથે જઈ રહે રમ એટલે તમે મને અહીંયાથી કાઢી મૂકવા માટે માંગો છો ને ના મારી માં ઊભી રહે ને અહીંયા બાકી આમ તમારો રહેવાનો ઓરડો તો સરસ છે પણ અમારા રૂપલી માસી કહેતા હતા કે કોમ અને કરેલી વાતમાં માણસનું મન નથી હોતું હું જાઉં છું અરે ઊભી રહે બસ જાઉં મને છે ને વધારે પૂછતા નથી આવડતું પણ તમે કાલે જેવા હતા ને એવા આજે નથી શું થયું છે તમને સુરી તું છે ને નાની છે પણ માણસની નાળ બરાબર ઓળખે છે સાંભળ તારા બાપુએ કહ્યું ને કે ગામ વાળાઓનું વર્તન મારી સાથે સારું નથી હા બાપુ મને કહેતા હતા કે તમે ખરાબ માણસ છો સુરી હું આટલી બધી જગ્યા ફર્યો છું પણ ક્યાંયથી મને આટલો નકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો એટલે સેજ દુઃખ થાય છે બસ આવડી એમ દિવસ તમે તમારી બહેનપણ મારું કરતા પણ ચલ્લી ખોટું માની જાઓ છો બધા ભલે તમને કાંઈ પણ કે પણ મને તમારા પર ભરોસો છે કે તમે ખરાબ માણસ નથી પણ આખા ગામનો એ ભરોસો હોવો જરૂરી છે સુરી એ તો હું જે કામ માટે અહીં આવ્યો છું એ પૂરું કેવી રીતે થશે કામ કેવું કામ સરપંચ સાહેબનું ના સુરી મારું કામ હું સાડીના કારખાના માટે આવ્યો છું અને એક એનજીઓ પણ ચલાવું છું એટલે એટલે સમાજ સેવા સમાજ સુધારક તો ઠીક કોને સુધારવા આવ્યા છો હું સાડીના કારખાનાની તપાસ કરવા માટે આવ્યો છું અને ગામની સ્ત્રીઓ અને છોકરીઓને ભણતર મળે એ લોકો અલગ અલગ નકશીકામ સાડી પર કરી શકે એવું એ લોકોને શીખવાડવા માટે આવ્યો છું જેથી એ લોકોને વળતર મળે અને સ્ત્રીઓ પણ પૈસા કમાય અરે વાહ એટલે છોકરીઓ ભણશે અને પૈસા પણ કમાશે હા પણ તું અત્યારે આ વાત કોઈને કરતી નહીં હા નહીં કહું આમાં હું તમારી મદદ કરું તું શું મારી મદદ કરી શકવાની ઓ સાહેબ મારા રૂપલી માસીએ મને સિંહને ઉંદર વાળી વાર્તા કહી છે એ તો તમને ખબર જ હશે ને હા ખબર છે જેમાં ઉંદર સિંહને જાળમાંથી છોડાવે છે એ જ ને હા મને કાચી પાકી નહીં સમજો મારી તો ને કોઈ નથી આવી શકતું સોરી તારી વાત સાચી છે તું તો ગોટલી છે ગોટલી તમે મને ગોટલી કઈ અરે ગોટલી માંથી જ આખું કેરીનું ઝાડ બને સુરી અરે વાહ કેરી મોટી ને ગોટલી નાની ને સુરી છે સૌની દાદી અરે વાહ આ તો જોડકડું થઈ ગયું આપણું જોડકું પણ બને એવું છે સુરી તું ખરેખર મારી મદદ કરવા માંગે છે ને તું એકવાર ગામની બધી સ્ત્રીઓને ભેગી કર હું એ લોકોની સાથે વાત કરવા માંગુ છું આ બધું એમને સમજાવવા માંગુ છું બસ આટલું કામ થઈ જશે ને આલો તમારા માટે પેન મૂકવા માટે યાદ રાખજો